મહેસાણામાં બહુચરાજીના ખેડૂતોએ તંત્ર પાસે સિંચાઈના પાણીની માંગ કરી. શંખલપુર ગામના ખેડૂતોએ ખાલી કેનાલમાં બેસી રામધૂન બોલાવી. અન્ય જિલ્લામાં 30 એપ્રિલ સુધી અપાઈ રહ્યું છે પિયત માટે પાણી. સમયસર કેનાલમાં પાણી નહીં છોડાય તો પાક નિષ્ફળ જશે. સુરતના ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો. જળવાયુ પરિવર્તનના કારણે દક્ષિણ ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાન. દક્ષિણ ગુજરાતમાં 70,000 હેક્ટરમાં કેરીનો પાક. ખેડૂતોને 500 કરોડનું આર્થિક પેકેજ આપવાની માંગ કરી. રાજકોટમાં વિંછિયા ભાજપ પૂર્વ મહામંત્રી ભૂપત કેરાડીયાએ પાણી પુરવઠા પ્રધાનને પત્ર લખ્યો. વાંગધ્રા થોરિયાડી ગામની નવી મંજૂર પાઇપલાઇન અન્ય જગ્યાએ નાખવાની માંગ કરી. ઉતાર ચડાવવાળા વિસ્તારમાં લાઇન નાખવામાં આવતી હોવાનો આક્ષેપ. સુરેન્દ્રનગરના ભાડુકા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલી પાણી ટાંકીની કામગીરી સાવ નબળી હોવાનો આરોપ. સંપના આરસીસી ધાબાને પથ્થર મારતા ધાબુ તૂટી રહ્યો હોવાનો વિડીયો સામે આવતા કૌભાંડનો ભાંડો ફૂટ્યો. મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ. અમદાવાદમાં જુહાપુરામાં આવેલી ફતિવાડી વિસ્તારમાં પાણીની સમસ્યા. છેલ્લા એક મહિનાથી સ્થાનિકોએ પાણી માટે વલખા મારી રહ્યા છે. તેમના વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખી હોવા છતાં પાણી પૂરતા પ્રમાણમાં ન આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. વડોદરામાં કોમી તોફાનોના 3 આરોપીને પાસા. કારેલીબાગ પોલીસે 3 આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલાયા. આરોપીઓ સામે કડક કાર્યવાહીનો પોલીસ કમિશનરનો આદેશ. રાવપુરા અને કારેલીબાગના કોમી તોફાનોમાં હતી સંડોવણી. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એજાઝ શેખને ભાવનગર, વારિસ ખાન પઠાણને જામનગર, સાદિક શેખને પોરબંદર જેલમાં મોકલાયો. તોફાનોના આરોપસર કારેલીબાગ પોલીસે 22 આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં જૂથ અથડામણ થઈ. જૂથ અથડામણમાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. સારવાર હેઠળ રહેલા 1 વ્યક્તિની હાલત અત્યંત ગંભીર. ઘટના અંગે જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીની સ્થિતિ પર કાબૂ મેળવ્યો. સુરતમાં રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ જૂન માસની શરૂઆત સુધી બંધ રહે તેવી શક્યતા. રિપેરિંગ માટે 8 માર્ચથી 8 મે સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ કામગીરી હજુ બાકી હોવાથી મે મહિનાના અંત સુધી બ્રિજ બંધ રહેશે. દેશભરમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ કેટેગરીમાં સુરત 32મા ક્રમે. ગત વર્ષ કરતા 2 સ્થાન ઉપર આવ્યું સુરત. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરી યાદી. 1 વર્ષ દરમિયાન સુરત એરપોર્ટથી 9 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી. રાજકોટમાં જૂથ અથડામણ મામલે એસીપી ગેડમનું નિવેદન. કહ્યું કે મોબાઇલ ફોન અને મેસેજ કરવા બાબતે ઝઘડો થયો. બંને પક્ષે તે લોકો સામે માલવીય પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ. પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરી. રાજકોટના ગોંડલમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1નું મોત. વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર આ ઘટના બની. કાર ઘૂસી દુકાનમાં, 2 બાઇકને અડફેટે લીધી. ઘટના સ્થળે 1 વૃદ્ધનું મોત. મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પાટણના સાંતલપુર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના. અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત અને 1ની હાલત ગંભીર. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો. વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર. સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માત. અજાણ્યા ટ્રક ચાલકે યુવકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત. પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી. ભરૂચમાં જંગાર નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત. ટ્રક ચાલક કેબિનમાં ફસાયો. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો. અકસ્માતમાં બંને વાહન ચાલકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. ભરૂચમાં જાડેશ્વર શીતળા માતાના મંદિર નજીક પાર્કિંગમાં મૂકેલી કારમાં આગ લાગી. નગરપાલિકા ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો. કાર બળીને ખાક થઈ ગઈ. આગ લાગવાનું કારણ અકબંધ. બનાસકાંઠામાં દાંતા પાસે પહાડી વિસ્તારમાં આગ યથાવત. ગઈકાલે દાંતા ગામની પાછળ પહાડી વિસ્તારમાં આગ લાગી હતી. સવારે પણ પહાડી વિસ્તારમાં આગ લાગેલી જોવા મળી. હરિવલ વિસ્તારના ટોચ પર આગ લાગી. વન વિભાગના કર્મચારીઓ પહાડી વિસ્તારમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા કામે લાગ્યા. આગ પર કાબૂ મેળવવા 14 વ્યક્તિઓની 2 ટીમ કામે લાગી. ઉનાળો આકરો બનતા જ હવે વન વિભાગમાં ભયંકર આગ લાગી રહી છે. કચ્છમાં પ્રાથમિક શાળાની પરીક્ષામાં છબરડો સામે આવ્યો. સામાજિક વિજ્ઞાનના પેપરની જગ્યાએ ગણિતના પેપર અપાયા. ભુજ અને મુંદ્રાની કેટલીક શાળાઓમાં ફરિયાદ. ધોરણ 6 અને 8ની પરીક્ષા ચાલી રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ એજન્સીને નોટિસ આપીને કાર્યવાહી કરાશે.
મહેસાણાના નિવૃત્ત શિક્ષકોને હાઈકોર્ટે અપાવ્યો ન્યાય. શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ અને પેન્શનના લાભ અપાયા. હાઈકોર્ટે પ્રાથમિક શિક્ષણ અધિકારીની જાટકણી કાઢી શિક્ષકોને બાકી નીકળતી રકમ ચૂકવવાનો હુકમ કર્યો. સાથે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની પણ ટકોર કરી. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી કાર્યકરોએ હોબાળો મચાવ્યો. તમામ ફેકલ્ટીના એફઆઈના રિઝલ્ટ જાહેર ના કરાતા હોબાળો. યુનિવર્સિટી સત્તાધીશોની સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવીને વિરોધ કર્યો. આવેદનપત્ર પાઠવીને તાકીદે પરિણામ જાહેર કરવાની માંગ કરી. સુરતના ઓલપાડના માસમા ગામે તલાટીએ કરેલી ઉંચાપતા કેસમાં હાઈકોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કર્યા. 10,000ના બોટ પર હાઈકોર્ટે આપ્યા જામીન. તલાટી પર ગામલોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવી 18,83,000 રૂપિયા સરકારી તિજોરીમાં જમા ન કરાવ્યાનો આરોપ લાગ્યો હતો. છોટાઉદેપુરના નસવાડી તાલુકાની ઝેર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જોખમી સવારી. સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળતી હોવા છતાં ખાનગી ટેમ્પોમાં અવર જવર કરવા મજબૂર બન્યા 60થી વધુ બાળકો. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જાણ થતાં તપાસના આદેશ આપ્યા. અમદાવાદમાં શહેરીજનોને ઠેર ઠેર જોવા મળતા રોડ પરના ખાડામાંથી રાહત મળી શકે છે. હવે 12 મીટરથી વધુ પહોળાઈના રસ્તા પર ખાડા ખોદતા પહેલા મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લેવી પડશે. ખાનગી એજન્સીઓને રોડ ઓપનિંગ પરમિશન ઇસ્યુ કરતા પહેલા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવી પડશે. અમદાવાદમાં મહાનગરપાલિકાના પે એન્ડ પાર્કમાં વાહન પાર્ક કરવા માટે ડબલ ચાર્જ વસૂલાતો હોવાની ફરિયાદ. 1 કલાકના 5 રૂપિયાને બદલે 10 રૂપિયાની વસૂલી કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો. ભાજપના કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ કરી ગેરરીતિ કરનારા કોન્ટ્રાક્ટરોનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી તો મેયરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. અમદાવાદ મહાનગરપાલિકાની ટેક્સ રિબેટ યોજના શરૂ. યોજના અંતર્ગત એડવાન્સ ટેક્સ ભરનારા લોકોને મળશે 11% સુધીનું રિબેટ. ઓનલાઈન ટેક્સ ચૂકવનારાઓને અપાય છે વધારાનું 1% ડિસ્કાઉન્ટ. પ્રથમ દિવસે ટેક્સ રિબેટ યોજનાથી મહાનગરપાલિકાની થઈ ₹12,50,00,000ની આવક. અમદાવાદમાં રાણીપની ન્યૂ રાણીપને જોડતા જીએસટી અંડરબ્રિજનું કામ 4 વર્ષથી વિલંબમાં છે. કામ નિયત સમય પૂર્ણ ન થતાં લોકોએ જાતે જ રસ્તો ખુલ્લો મૂકી દીધો. કોર્પોરેશન અને રેલવે વિભાગની બેદરકારીના કારણે બંને તરફના રોડની કામગીરી હજુ સુધી અધૂરી. રાજકોટમાં ગેરકાયદેસર દબાણો પર તવાઈ લાવવા મેયરનો આદેશ. દબાણો હટાવવા રોકાણ શાખાને અપાયા આદેશ. સોમવારથી શહેરમાં દબાણ હટાવવાનું મેગા ઓપરેશન શરૂ કરાશે. સુરતના બારડોલીમાં સફાઈ કામદારોને કાયમી કરવાના મામલાનો સુખદ ઉકેલ. ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે 21 કામદારોને કાયમી નિમણૂંક પત્રો અપાયા. કચ્છમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. નર્મદા જમીન સંપાદન, રૂકમાવતી પુલ સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ધારાસભ્યે કરી રજૂઆત. સરકાર દ્વારા મંજૂર થયેલા વિકાસ કામો ઝડપથી શરૂ કરવા પણ બેઠકમાં ચર્ચા. સુરતના વરાછામાં ધરમની બહેનની સગીર પુત્રીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ. આરોપીએ 2 મહિના પહેલા સગીરાને મોબાઈલ ફોન આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેને ભાવનગર ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું.